વિસરાઈ ગયેલી રમતમાં આજે આપણે જોઈશું આ ડોટ્સવાળી ગેમ, જેના માટે મેં અહીંયા એક પેપર પર ડોટ્સ ડ્રો કરી દીધા છે અને 9 વર્ટિકલ અને 9 હોરિઝોન્ટલ એ રીતે આપણે આ રીતે ડ્રો કરી દીધા છે ડોટ્સને. અને આ ગેમમાં લગભગ તમે 2-3-4 વ્યક્તિ રમી શકો છો. અત્યારે અમે 2 પ્લેયર રમી રહ્યા છે અને આ રીતે આપણે ડોટ્સ જોઈન્ટ કરવાના છે અને 3 લાઈન થઈ જાય અને સામેવાળાને ચાન્સ મળે તો એ એક લાઈન ડ્રો કરી દેશે અને પોતાનો સ્ક્વેર બનાવી અને એમાં પોતાનું નામ લખી દેશે. એવી રીતે આપણે પ્રયત્ન કરવાનો કે સામેવાળા પ્લેયરને સ્ક્વેર ન બને તેવો આપણે પ્રયત્ન કરતું જવાનું અને લાઈન ડ્રો કરતું જવાનું. હું જ્યારે સ્કૂલમાં હતી અને ત્યારે SSનો પીરિયડ આવે ત્યારે એ મારો બોરિંગ સબ્જેક્ટ હતો અને તે મને બોરિંગ પીરિયડ લાગતો, અને મારી ફ્રેન્ડ હતી તેનો પણ બોરિંગ સબ્જેક્ટ હતો, તો અમે ત્યારે આ ગેમ છુપાઈ છુપાઈને બહુ જ રમતા હતા. તો મને થયું ચાલ આજે હું એ ગેમ મારા વ્યુઅર્સ સાથે કેમ શેર ન કરું. તો મને ઈચ્છા થઈ ગઈ અને મેં આ ગેમ બનાવી દીધી અને તમારા માટે હું લઈને આવી છું. પણ તમે તમારા બાળકો સાથે જરૂરથી રમજો અને આ બધી ગેમ હું એવી બતાવું છું તમને કે જેથી તમારા બાળકનું એકાગ્રતા વધે, કોન્સન્ટ્રેશન વધે અને એ લોકોનું કોન્સન્ટ્રેશનની સાથે સાથે યાદશક્તિ પણ વધે. આ રીતે તમે જોઈ શકો છો ડ્રો કરતા જઈએ છે લાઈન અને સ્ક્વેર બનાવતા જઈએ છે. હવે તમે જોઈ શકો છો કે એક લાઈન ડ્રો કરી તો સાથે બાજુમાં પણ બીજી પણ આપણને ડ્રો કરવાથી આપણને સ્ક્વેર મળી છે. તો આ ચાન્સ મળી જાય તો આપણા એક સાથે ઘણા બધા સ્ક્વેર બની જાય છે, એટલે ઘણા બધા બ્લોક્સ એક સાથે આપણા બની ગયા છે. એટલે આ ચાન્સ આપણને લઈ લેવાનો પણ સામેવાળાને નથી આપવાનો. આ રીતે બધા સ્ક્વેર ડ્રો થઈ જાય અને બધા પોતાના નામ લખી જાય ત્યારબાદ આપણે કાઉન્ટ કરી લેવાનું અને જેના મેક્સિમમ સ્ક્વેર હોય તે વિનર થયું કહેવાય. તો ફ્રેન્ડ્સ, જો તમને મારી આ ગેમ ગમી હોય તો જરૂરથી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને નવી નવી વિસરાઈ ગયેલી જૂની પુરાની ગેમો જાણવા માટે જરૂરથી અમને કોમેન્ટ કરજો. અમે તમારા માટે પ્રયત્ન કરીશું કે તમે જે કહો તે ગેમ અમે તમારા માટે બનાવીને લાવીએ. થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ DIY સહેલિયા. કીપ વોચિંગ અસ એન્ડ લવ અસ. થેન્ક યુ.